હવે બેદરકારીની વાત કરવી છે. ભાવનગરની ઘટના છે કે જ્યાં માતા પિતાની બેદરકારીના કારણે તેમણે પોતાના વહાલ સોયાને ગુમાવવાનો વારો આવ્યો છે. બે મહિના અગાઉ જ શ્વાને 8 વર્ષના બાળકને ભચકા ભર્યા હતા. બે મહિના બાદ તેને હડકવા ઉપડતા બાળકનું મોત નિપજ્યું છે. માતા પિતાની બેદરકારીના કારણે 8 વર્ષના બાળકનું મોત થયું છે. પરિવાર બાળકને હોસ્પિટલ તો લઈ ગયું પરંતુ રસી ન મુકાવી અને માતા પિતાની આ ભૂલના કારણે એ 8 વર્ષના બાળકનો ભોગ લેવાઈ ગયો છે. અમારી સાથે ભાવનગરથી ડોક્ટર મિલનભાઈ મકવાણા જોડાઈ ગયા છે. મિલનજી, જે રીતે આ ઘટના સામે આવી છે, મિલનભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે? હું નાગર છું. ઓકે મિલનભાઈ, આખી આ ઘટના સામે આવી છે, ઘણા બધા સવાલો છે. કારણ કે નાનકડી બેદરકારી કોઈનો જીવ લઈ જાય છે અને આ પ્રકારની બેદરકારી, કારણ કે શ્વાન કરડવાની ઘટનાઓ તો ખૂબ વધારે સામે આવી રહી છે. મિલનભાઈને મારો અવાજ નથી પહોંચી રહ્યો કદાચ. તો જે રીતે આ આખી ઘટના સામે આવી છે એટલા માટે ચિંતાદાયક છે, કારણ કે ઘણી બધી જગ્યા ઉપર આપણે એ ગામડાઓના વિસ્તારોમાં જોતા હોઈએ કે શ્વાન કરડી જાય છે. તો એ તમામ લોકો એવું ધ્યાન રાખીને બેસતા હોય છે કે જોઈએ કે આ શ્વાનને હડકવા છે કે કેમ, જો હશે તો આપણે આગળ દવા કરીશું. પરંતુ શ્વાન કરડે ત્યારે તેને લઈને તાત્કાલિક એ જ દિવસથી તમામ જે સારવાર છે તે આપણે લેવી જોઈએ. ડોક્ટર મિલન મકવાણા ફરી જોડાઈ ગયા છે આપણી સાથે. અને મિલનભાઈ, જે રીતે આખી આ ઘટના આવી છે, ઘણી ક્રિટિકલ છે અને ચિંતા ઉપજાવે એવી છે, તમામ માતા પિતા માટે પણ ચેતવણી રૂપ છે, કઈ રીતે જુઓ છો અને કઈ રીતે જ્યારે શ્વાન કરે ત્યારે સારવાર માટે ત્વરિત આવવું જોઈએ? મિલનભાઈ, મારો અવાજ આવે છે આપને? તો જ્યારે જ્યારે પણ શ્વાન કરડે ત્યારે શું કરવું જોઈએ તેના ઉપર પણ આપણે નજર કરીએ. કારણ કે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે તાત્કાલિક સારવારની જરૂર હોય છે. શ્વાન કરડ્યા બાદ જો હડકવા થાય છે તો બચવાના કોઈ ચાન્સીસ નથી હોતા, મૃત્યુ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. અને એટલા જ માટે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટના બને અને કોઈ શ્વાન કરડે છે તો તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ. ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ફરી એક વખત ડોક્ટર જોડાઈ ગયા છે. ડોક્ટર, આ પ્રકારની ઘટનાઓ ચિંતા ઉપજાવે એવી છે અને અત્યારે આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે સૌથી પહેલા તો શું કરી લેવું જોઈએ જેના કારણે આ પ્રકારના મોત ન થાય? જ્યારે શ્વાન કરડે, મોટાભાગે શ્વાન બાળકોને જ કરડતા હોય છે, કેમ કે બાળકો સૌથી વધારે એમની નજીક હોય છે. એટલે ત્યારે મેઇન સૌથી પહેલાં જે બાઇટ માર્ક્સ હોય છે એને ખૂબ જ ધોવો જરૂરી છે અને પછી તાત્કાલિક સ્વરે હોસ્પિટલે લઈ જવા જરૂરી છે. હડકવા જે છે એ રેબીસ એક વાયરલ ડિસીઝ છે. ખાસ કરીને જે ઇન્ફેક્ટેડ ડોગ્સ હોય છે, કૂતરા હોય છે, મોટાભાગે 99% ડોગ્સથી જ ફેલાય છે. એમની સલાઈવા જે લાળ કહીએ છીએ એ જ્યારે માણસના કોન્ટેક્ટમાં આવે છે કે બાઇટ્સથી અથવા સ્ક્રેચ માર્ક્સથી અથવા કોઈ પણ એનિમલ જ્યારે લીક કરે છે ત્યારે એ હ્યુમનમાં ફેલાય છે. અને મોટાભાગે ડોગ્સ બિલાડી પણ ફેલાવી શકે છે, ચામાચીડિયું અને વરુ પણ કરી શકે છે. મોટાભાગે ડોગ્સથી જ થતું હોય છે. અને એકવાર ઇન્ફેક્શન લાગ્યા પછી કન્ડિશન બહુ, જો તાત્કાલિક ત્વરિત સારવાર ના મળે તો કન્ડિશન વિપરીત અને કન્ડિશન ખૂબ જ ખરાબ થતી હોય છે. અને જ્યારે પણ તાત્કાલિક સારવાર લેવી ખૂબ જરૂરી છે. ઓકે, જ્યારે પણ શ્વાન કરડે ત્યારબાદની જે આખી સારવાર હોય છે એ કઈ રીતે હોય છે ડોક્ટર? ખાસ કરીને જ્યારે શ્વાન કરડે ત્યારે જે તે સમયે પહેલાં જે એનો ઇન્ફેક્શન જે બાઇટ્સ હોય છે એ બાઇટ્સને ખૂબ વ્યવસ્થિત સાબુથી અથવા તો એથી ધોવો જરૂરી છે. ધોયા પછી તમારે હોસ્પિટલ બાળકને કે જેને કરડ્યું હોય છે એને લઈ જવાનું હોય છે. અને એ લઈ ગયા પછી એ સમયે એને રેબીસ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામની વેક્સિન હોય છે એ બાઇટની આજુબાજુ ઇન્ફિલ્ટ્રેટ કરે છે. અને ઇન્ફિલ્ટ્રેટ કર્યા પછી અને એમને વેક્સિનનો કોર્સ આવતો હોય છે. એ ઇન્ટ્રામસ્ક્યુલર અથવા ઇન્ટ્રાડર્મલ વેક્સિનનો કોર્સ કરાવવાનો આવતો હોય છે.
જો તાત્કાલિક સારવાર મળે તો એ પેશન્ટ ખૂબ ક્રિટિકલ કન્ડિશનમાં જતું નથી, પણ જો તાત્કાલિક સારવાર ના મળે અને જો પેશન્ટમાં રેબિસ ડેવલપ થાય તો એમને ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને આઈસીયુમાં પણ એડમિટ કરવો પડે છે. કેમ કે આ વાયરસ ડાયરેક્ટ માણસના મગજ ઉપર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે અને પછી ક્રિટિકલ કન્ડિશન થઈ, પેરાલિસિસ થઈ અને કોમામાં જઈ અને એક્સપાયર થઈ જાય છે. અને ડૉક્ટર, જે રીતે એવું કહેવાય છે કે હડકવા થાય એટલે એ માણસનું મૃત્યુ નિશ્ચિત જ મનાય છે, તો શું એ હકીકત છે? શું એનો કોઈ ઈલાજ નથી? જો પેશન્ટ શરૂઆતમાં જ્યારે સિમ્પટમ ના હોય, તાત્કાલિક જ જો સારવાર મળતી હોય તો એમાંથી પેશન્ટ બચી શકે છે, પણ જો સારવાર ટાઈમસર મળે નહીં અથવા તો જે સામાન્ય લક્ષણો હોય એને નેગ્લેક્ટ કરે માણસો કે ભાઈ ચલો આમાં કંઈ વેક્સિન લેવાની જરૂર નથી કે ઇન્જેક્શન લેવાની જરૂર નથી. એકવાર 3 થી 4 શરૂઆતના 3 થી 4 દિવસમાં તાવ, ગળામાં દુખાવો, હેડેક અને આખું શરીરનો દુખાવો હોય છે, એ દરમિયાન સારવાર મળી જાય છે તો પેશન્ટને ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચતું નથી. પણ જો એ સમય વટી ગયો 4-5 દિવસનો તો પેશન્ટ ધીરે ધીરે ક્રિટિકલ કન્ડિશનમાં જતું હોય છે. ક્રિટિકલ કન્ડિશનમાં એકવાર ગયા પછી કહેવાય છે કે બહુ ઓછા માણસો આમાંથી બહાર આવે છે. જી જી ડૉક્ટર, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.